વન માર્ચ 2020 દરમિયાન અમેરિકાએ કયા દેશને અપાતી આર્થિક સહાયમાં $1 બિલિયનનો ઘટાડો કરવાનો જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે અફઘાનિસ્તાન. અહીં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ દ્વારા નવી સરકારની રચના થઈ શકી નથી. આથી આ સંજોગોમાં અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાષ્ટ્રીય હિતોને નુકસાન થવાની સંભાવના હો છે. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગળ વધીએ. ભારતના કયા રાજ્યમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે 31 ફીવર ક્લિનિક એટલે કે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તેનો આન્સર આવશે કર્ણાટક. કોરોના લોકડાઉન દરમિયાન ગુજરાત બહારથી આવીને ગુજરાતમાં રોજીરોટી માટે વસેલા શ્રમિકોને રાશન કાર્ડ ન હોય તો પણ કઈ યોજના અંતર્ગત એપ્રિલ માસનું રાશન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું? તેનો આન્સર આવશે અન્ન બ્રહ્મ યોજના. આગળ વધીએ. લોકડાઉન દરમિયાન ગુજરાતના કયા શહેરમાં આંગણેથી અભિવ્યક્ત નામની ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? તેનો આન્સર આવશે ભાવનગર. ગ્રાહકોની સુરક્ષા અને ફરિયાદો માટે ગુજરાત સરકાર દ્વારા કઈ ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે? તેનો આન્સર આવશે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0-2-22. આગળ વધીએ. કોરોના મહામારી દરમિયાન ગુજરાતના ખાનગી ક્ષેત્રના દવાખાના ક્લિનિક હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મીઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે કયા 25,000 માસ્ક વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે? તેનો આન્સર આવશે માસ્ક N95. આગળ વધીએ. તાજેતરમાં કોરોના રહિત કયા દેશ દ્વારા કોરોના વાયરસ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તેનો આન્સર આવશે તુર્કમેનિસ્તાન. આગળ વધીએ. કોરોનાના દર્દીની સારવાર દરમિયાન હેલ્થકર્મીનું મૃત્યુ થવાના કિસ્સામાં ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે આવા હેલ્થકર્મીના પરિવારને ₹1 કરોડ આપવાની જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે દિલ્હી. ભારતમાં કોરોના મહામારી સામે લડવા ફંડ એકઠો કરવા માટે રચાયેલા પીએમ કેર્સ ફંડમાં આપવામાં આવતી દાનની રકમ પર આવકવેરામાં એટલે કે ઇન્કમ ટેક્સમાં કેટલા ટકા મુક્તિ આપવામાં આવશે? તેનો આન્સર આવશે સંપૂર્ણ એટલે કે 100%. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ટોક્યો ઓલિમ્પિક 2020 હવે ક્યારે યોજાશે? તેનો આન્સર આવશે 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 દરમિયાન. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશના રાજકુમારી સુશ્રી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી મોત થયું છે? તેનો આન્સર આવશે સ્પેન. અહીં કોઈ રોયલ પરિવારના સભ્યનું કોરોના વાયરસથી મૃત્યુ થયું હોય એવો આ પ્રથમ બનાવ છે. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશના હેશે નામના રાજ્યના નાણામંત્રી શ્રી થોમસ સાફરે કોરોનાથી અર્થતંત્રને થયેલા નુકસાનની ચિંતામાં આત્મહત્યા કરી લીધી છે? તેનો આન્સર આવશે જર્મની. આગળ વધીએ. ગુજરાતના કયા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દી સાજા થયા હોવાનો ગુજરાતનો પ્રથમ કેસ નોંધાયો છે? તેનો આન્સર આવશે અમદાવાદ. કોરોના વાયરસના 1 લાખથી વધુ પોઝિટિવ કેસ ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તેનો આન્સર આવશે અમેરિકા. આગળ વધીએ. કોરોના વાયરસના 2 લાખથી વધુ પોઝિટિવ કેસ ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તેનો આન્સર આવશે અમેરિકા. આગળ વધીએ. કોરોના વાયરસના 3 લાખથી વધુ પોઝિટિવ કેસ ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો તેનો આન્સર પણ આવશે અમેરિકા. કોરોના સામેની લડતમાં મદદરૂપ થવા માટે ટાટા જૂથ દ્વારા ભારત સરકારને કેટલો ફાળો આપવાની જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે 1000 કરોડ. આગળ વધીએ. કોરોના સામેની લડતમાં મદદરૂપ થવા માટે
टाटा ट्रस्ट द्वारा भारत सरकार ने केटलो फाड़ो आपवामां आवशे तेनो आंसर आवशे ₹500 કરોડ। आगे वधीए, તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ કોરોના અભ્યાસ શ્રેણી એટલે કે કોરોના સ્ટડી સિરીઝના પુસ્તકો પ્રકાશિત કરવાની જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે નેશનલ બુક ટ્રસ્ટ એટલે કે NBT। કોરોના મહામારીને કારણે ભારતમાં કેન્દ્ર સરકારે કોર્પોરેટ નજરેની કાર્યવાહી શરૂ કરવા માટેની મર્યાદા એટલે કે ઇન્સોલ્વન્સી થ્રેશોલ્ડ ₹1 લાખથી વધારીને કેટલી કરી છે? તેનો આન્સર આવશે ₹1 કરોડ। આગળ વધીએ, બિન નિવાસી ભારતીયો એટલે કે NRI ભારતમાં ચોક્કસ સરકારી બોન્ડમાં રોકાણ કરી શકે તે માટે 1 એપ્રિલ 2020થી RBI દ્વારા તેમના માટે ભારતમાં કયા નવા રૂટની શરૂઆત કરવામાં આવી છે? તેનો આન્સર આવશે ફૂલી એક્સેસેબલ રૂટ એટલે કે FAR। આગળ વધીએ, 28 માર્ચ 2020ના રોજ ઉજવાયેલા અર્થ અવર 2020ની થીમ શું છે? તેનો આન્સર આવશે ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગુજરાતીમાં હવામાન પરિવર્તન અને સતત વિકાસ। આગળ વધીએ, તાજેતરમાં જ ભારતની કઈ સંસ્થાના ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સેન્ટર એટલે કે IDC દ્વારા એક પોર્ટેબલ UV સેનિટાઇઝર બનાવવામાં આવ્યું છે કે જે વોલેટ, પર્સ અને અન્ય નાની વસ્તુઓને જીવાણુરહિત બનાવી શકે? તેનો આન્સર આવશે IIT મુંબઈ। આગળ વધીએ, ભારતમાં કોરોના લોકડાઉન દરમિયાન શહેરમાંથી પોતાના વતન પાછા ફરી રહેલા મજૂરો ઉપર ભારતમાં કઈ જગ્યાએ સોડિયમ હાઇપોક્લોરાઇટ નામનું કેમિકલ છાંટવામાં આવ્યું હતું કે જે સામાન્ય રીતે સ્વિમિંગ પૂલને સાફ કરવા માટે વપરાય છે? તેનો આન્સર આવશે બરેલી, ઉત્તર પ્રદેશ। આગળ વધીએ, તાજેતરમાં જ માર્ચ 2020 દરમિયાન કોવિડ-19 સામે લડવા માટે કયા દેશની અધ્યક્ષતામાં G20 વર્ચ્યુઅલ સમિટનું આયોજન થયું હતું? તેનો આન્સર આવશે સાઉદી અરેબિયા। વધારાના કેટલાક અગત્યના વલણની વાત કરવામાં આવે તો ફિચના અંદાજ અનુસાર વર્ષ 2020માં અથવા તો નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેવાની સંભાવના છે? તેનો આન્સર આવશે 2%। કોરોના મહામારી દરમિયાન સહાયતા કરવા માટે ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના તમામ શ્રમિકોના ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે ₹1000। કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે ગુજરાત સરકારે કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે? તેનો આન્સર આવશે ₹650 કરોડ। ગુજરાતની કઈ સાઇટનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવા માટે ભારત સરકારે ડોઝિયર મોકલ્યું છે? તેનો આન્સર આવશે ધોળાવીરા। ગુજરાતના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવા માટે ભારત સરકારે કઈ સંસ્થાને ડોઝિયર મોકલ્યું છે? તેનો આન્સર આવશે યુનેસ્કો। આગળ વધીએ, ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝની મર્યાદા વધારા અંગે ફાઇનાન્સ એક્ટની કઈ અનુસૂચિમાં સંશોધન કરવામાં આવ્યું છે? તેનો આન્સર આવશે 8મી અનુસૂચિ। ફાઇનાન્સ એક્ટની 8મી અનુસૂચિમાં સંશોધન દ્વારા પેટ્રોલ પર વસૂલવામાં આવતી એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની મર્યાદા પ્રતિ લિટર ₹10થી વધારીને કેટલી કરવામાં આવી છે? તેનો આન્સર આવશે ₹18। ફાઇનાન્સ એક્ટની 8મી અનુસૂચિમાં સંશોધન દ્વારા ભારતમાં ડીઝલ પર વસૂલવામાં આવતી એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની મર્યાદા પ્રતિ લિટર ₹4થી વધારીને કેટલી કરવામાં આવી છે? તેનો આન્સર આવશે ₹12।